हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण चार विषय पर्यावरण में चैप्टर नंबर 18 छे, पाठ 18 छे, गाम गामना पाणी एना विषय आप पार्ट 1 जोयो तो आज आप पार्ट 2 नी वात करी वाँचो अने लखो। तो आगनो जे आपणे टॉपिक जोयो तो एमां शुं हतुं तो के पाणी विशेनी माहिती हती, कोण बगाड करे छे पाणीनो, कोने कोण सदुपयोग करे छे। तो सौथी पहेला कि तमारा घरमां क्यारेय पाणीनी अछत थई छे तो क्यारे थई छे ये तमारे लखवानुं छे, बराबर। त्यारे तमे शुं करो छो, मतलब के तमारा घरमां पाणीनी अछत थई जाय छे त्यारे तमे शुं करो छो, एनो जवाब तमारे लखवानो छे। पछी आगळનો प्रश्न आपणने पूछ्यो छे कि तमे क्यारे पाणीमां रम्या छो, जो तमे रम्या होय तो तमारे हा लखवानुं छे, क्यां रम्या छो अने क्यारे रम्या छो। वॉटर पार्कमां रम्या होय तो वॉटर पार्कमां, तळાવમાં રમ્યા હોય તો તળાવમાં, નદીમાં, તમે જ્યાં રમ્યા હોય ત્યાં લખવાનું છે। આગળનો પ્રશ્ન છે કે તમને ક્યારેય પાણીમાં રમવાની ના પાડવામાં આવેલ છે, તમને કોઈએ પાણીમાં રમવાની ના પાડી છે તો હા, તો હા, ના તો ના, અને ના પાડી છે તો કેમ ના પાડી છે, અને હા પાડી છે તો કેમ હા પાડી છે, એ પણ તમારે કારણ લખવાનું છે। અને આગળ જોવાનું છે કે તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે, જો પાણીનો બગાડ થયો જોયો હોય તો તમારે લખવાનું છે અને એના વિશે ચર્ચા કરવાની છે, બરાબર। તો વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું, પરંતુ નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું ન હતું, તો તેના વિશે વિચારો અને ચર્ચા કરો। જો લોકોને, નાના બાળકોને, બધાને વોટર પાર્કમાં રમવાની પાણીમાં એટલી બધી મજા આવતી હોય અને બીજી બાજુ ગામડામાં લોકોને પીવાનું પાણી પણ ના મળતું હોય તો આ કેવી બાબત છે, આ એક કેવી સમસ્યા છે, તેના વિશે ચર્ચા કરવાની છે। જો તમે વોટર પાર્કમાં જાઓ તો ત્યાં પાણી ક્યાંથી આવે છે તે પણ તમે શોધી કાઢો કે આ વોટર પાર્કમાં જે પાણી આવે છે એ ક્યાંથી આવે છે, બરાબર। શું આ પી શકાય? અહીંયા જોઈએ આપણે એલિસ બ્રિજ અમદાવાદ, તો લિફ્ટ વિશ્વા માળે ઊભી રહી, કયા માળે? વિશ્વા માળે। સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે, આજે શાળામાં રજા છે, સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો, ક્યાં આવ્યો? અંજુ મેડમને ત્યાં, તેની માતા ત્યાં કામ કરતી હતી, શું કરતી હતી? કામ કરતી હતી। તે ઘર શાંત, સાફ અને ચમકતું હતું, અંજુ સમાચાર પત્ર વાંચતી હતી, આપણા ઘરે જે સમાચાર પત્ર આવે તે। સ્મિતને જોઈ તેણે હસીને પૂછ્યું, શું આજે રજા છે? અંજુએ સ્મિતને શું પૂછ્યું, શું આજે રજા છે? મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિત કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો, કઈ દુનિયામાં ખોવાઈ ગયો? કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો। એટલામાં અંજુ મેડમે બૂમ પાડી, અરે છાયા, આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે, એમ સમાચારપત્રમાં છે। સમાચારપત્રમાં શું છે કે પીવાના પાણીમાં ગટરનું પાણી શું થઈ ગયું છે? ભેળવાઈ ગયું છે। તો આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને ઝાડા અને ઉલટી થઈ ગયા છે, કેમ? તો કે આપણે પણ જ્યારે ગંદુ પાણી આપણા શરીરમાં જાય, પીવામાં આવે, તો આપણને પણ ઝાડા ઉલટી થઈ જાય છે, બરાબર। કેમકે ઝાડા ઉલટી એ ગંદા પાણીને કારણે થતો રોગ છે। તું કાલનું ભરેલું પાણી ખાલી કરી દે, શું કહે છે કે તું કાલનું ભરેલું પાણી જે છે ખાલી કરી દે, થોડાક તપેલા પાણી ઉકાળી દે અને તારા ઘર માટે ઉકાળેલું પાણી લઈ જા, એટલે શું કહે છે કે તારે જે કાલનું પાણી ભરેલું છે એ બધું ખાલી કરી દે અને થોડાક તપેલા પાણી જે છે એ બધા ઉકાળી દે, કેમ કે જ્યારે આપણે પાણી ગરમ કરી અને ઉકાળી દઈએ તો એમાં જે જીવજંતુઓ છે એ બધા શું થઈ જાય? નાશ પામે, એટલે કે મરી જાય, અને તારા ઘર માટે ઉકાળેલું પાણી લઈ જા। સ્મિત તે સાંભળી ખુશ થઈ ગયો, આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભા રહેવામાંથી જ રજા મળી ગઈ, એટલે કે બેનના ઘરેથી પાણી લાયા ઉકાળીને, એટલે એના મમ્મીને લાઈનમાં જે ઊભું રહેવું પડતું હતું એ લાઈનમાંથી તેમને મુક્તિ મળી ગઈ। હવે તમારી નોટબુકમાં લખવાનું છે કે અંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ કેમ ચિંતિત થઈ ગઈ, તો કે એની અંદર કેવા સમાચાર હતા? તો કે ગંદુ પાણી પીવાથી ઘણા બધા લોકોને શું થઈ ગયું હતું? ઝાડા ઉલટી થઈ ગયું હતું, અને ગંદુ પાણી કેમ થયું હતું? તો કે પીવાનું પાણી અને ગટરનું પાણી બંને ભેળવાઈ ગયા હતા, એટલા માટે અંજુએ આગલા દિવસે ભરેલું બધું પાણી ઢોળી દેવા કહ્યું। શું આ પાણી બીજા કોઈ કામ માટે લઈ શકાય?
कया कया काम माटे लई शकाय? तो के गंदु पाणी होय तो पीवा माटे तो लई शकाय नही, पण पाणी भरेलू होय तो कपड़ा धोवा माटे तेने लई शकाय। बराबर, तेने पाणी चोख्खू करवानी कई युक्ति करी? तो के पाणी जो चोख्खू करवू होय तो एने शू करवू पड़े? तो के बराबर गरम पाणी उकाळवू जोईए अने उकाळीने एने गाळी देवू पड़े, एटले पाणी केवू थई जशे? चोख्खू थई जशे। तो विद्यार्थी मित्रों, आजना माटे आटलू। आगळना टॉपिक आपणे आगळना वीडियो में जोईशू। थैंक यू।